રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે શહીદ જવાનોને શ્રદ્ધા સુમન સાથે સલામ. ઉપલેટા ખાતે આતંકવાદ સામે જન આક્રોશ રેલી કાઢવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ખાતે જવાનો પર આતંકવાદી હુમલામાં જે જવાનો શહીદ થયા તેના અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા મૌન રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી તથા ઉપલેટાના શહેરીજનો દ્વારા શહીદોની યાદમાં બસ સ્ટેન્ડ ચોકથી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને ગાંધી ચોકમાં મીણબત્તી પ્રગટાવીને શહીદોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી અને આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને શહીદ જવાનોને શ્રદ્ધા સુમન સાથે સલામી આપી ઉપલેટા ખાતે આતંકવાદ સામે જન આક્રોશ રેલી કાઢી હતી. આ રેલીમાં જુદી જુદી સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને આમ જનતા દ્વારા મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા કાલે થયેલો આતંકી હુમલો જેને પગલે આખા સમગ્ર દેશના તમામ હૈયાઓમાં એક રુદનની ભાવનાઓ અનુભવી આપણા દેશના નવલોહિયા વીર શહીદોએ જે 42 શહીદોએ આપણે દેશ ખાતર જે શહીદી ઓરી તેમના સાચી શહીદી મળે, તેમને સાચો ન્યાય મળે, આતંકીઓનો ખાત્મો થાય તેના માટે ઉપલેટા શહેરની તમામ સામાજિક સંસ્થાઓ, ઉપલેટા સાયકલિંગ ક્લબ, બાવલાચોક યુવા ગ્રુપ અને ગાયત્રી જનસેવા ટ્રસ્ટ તમામ દ્વારા અને ઉપલેટાની વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધીની એક કેન્ડલ માર્ચનું આજે આયોજન કરેલ હતું. તેમાં ઉપલેટાની વિવિધ સંસ્થાઓના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. ગઈકાલે જે જમ્મુ કાશ્મીર પુલવામા આતંકવાદી હુમલો થયો તેમાં આપણા દેશના 42 જવાનો શહીદ થયા. આ કૃત્યને અમે સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ કૃત્ય કરનારને કડકમાં કડક સજા થાય અને પાકિસ્તાનને આપણા દેશના જવાનો જડબાતોડ જવાબ આપે એવી લાગણી અને માગણી સાથે આજરોજ ઉપલેટા ખાતે ગાયત્રી જનસેવા ગ્રુપ, ઉપલેટા સાયકલિંગ ક્લબ તેમજ બાપુના બાવલા ચોક ગ્રુપ વતી સ્કેન્ડલ માર્ચનું આયોજન કરેલ, જેમાં બસ સ્ટેન્ડ ચોકથી માંડી ગાંધી ચોક સુધીનું આ રેલી સ્વરૂપે વિરોધ કરેલ. અમીર પઠાણ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.